वापी तालुकामां अन्न ब्रह्म द्वारा गरीबोने अनाज किट वितरण करवामां आव्युं। हाले कोरोना महामारी साथे जજુમવા લોકડાઉનનો કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જેના લીધે ગરીબ અને મજૂરી કરતા લોકો માટે અન્ન બ્રહ્મ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ અંગે વાપી મામલતદાર આર એમ ભોયાએ જણાવે છે કે વાપીમાં હાલ 3,888 લાભાર્થીઓને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ઘઉં 3.5 કિલો, ચોખા 1.5 કિલો, દાળ 1 કિલો, ખાંડ 1 કિલો અને મીઠું 1 કિલો આપવામાં આવ્યું છે। જ્યારે રાશન કાર્ડ વગરના લોકોને સર્વે કરીને અન્ન બ્રહ્મ દ્વારા તેમજ એનજીઓ દ્વારા અનાજ આપવામાં આવી રહ્યું છે। સાથે એપીએલ 1-8361 કાર્ડ દીઠ હજુ વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમરેલીના વાપી તાલુકામાં અન્ન બ્રહ્મ યોજના હેઠળ સરકારશ્રીએ 3,848 કીટ વિતરણ કરવા માટે અમને લક્ષ્યાંક આપેલો હતો। એ પ્રમાણે અમે આ વાપી તાલુકામાં જે લાભાર્થીઓ છે એની અમે સર્વે કરાવીને આખા વાપી તાલુકામાં 3,848 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। અને આ કીટમાં ઘઉં 3.5 કિલો, ચોખા 1.5 કિલો, દાળ 1 કિલો, ખાંડ 1 કિલો અને મીઠું 1 કિલો એ પ્રમાણેનું કીટ અમે વિતરણ કરેલ છે। અત્રેના વાપી તાલુકામાં નોન એનએફએસએ કાર્ડ એપીએલ 1 હેઠળ અત્યાર સુધીમાં 8,361 કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવેલ છે અને હજુ વિતરણ ચાલુ છે। એમાં જે ગરીબ અને ગરીબ છે જેની પાસે રેશન કાર્ડ પણ નથી અને જે મજૂર વર્ગ છે એને અમે અન્નભ્રમ યોજના હેઠળ એવા લાભાર્થી શોધીને આપેલું છે, તેમ છતાં હજુ પણ મળી આવે તો અમારા એનજીઓ મારફત પણ અમે વિતરણ કરવાની કાર્યવાહી ચાલુ છે। રેશન કાર્ડ ન ધરાવતા લોકોને આધાર કાર્ડ દ્વારા અન્ન બ્રહ્મ દ્વારા જરૂરી અનાજ કીટ આપી રહ્યા છે। જેઓ મજૂરી કરીને જીવન ગુજારનાર તેઓને મુશ્કેલી ન સર્જાય તેવી કાળજી પણ લઈ રહ્યા છે। ત્યારે બલીઠા ગામમાં એ અને બલીઠા બી ગામના સરપંચ શ્રી મનીષભાઈએ તરફથી જણાવવામાં આવ્યું છે કે બલીઠા ગામની અંદર 200 જેટલી અનાજની કીટો વિતરણ કરવામાં આવી હતી। બાકી મામલતદાર સાહેબ તરફથી આપણે બલીઠા ગામમાં પ્રમાણમાં 200 કીટ વિતરણ કરવામાં આવ્યું, તેમાં ચોખા હતા, ઘઉં હતા, ખાંડ, દાળ અને મીઠું પેકેટ હતું। ઘઉં 5 કિલો, ચોખા કઈ હતા અને 1 કિલોમાં દાળ અને દાળ ખાંડ ને મીઠું હતું। એ અનુક્રમોમાં એકચુઅલી જેના પાસે રાશન કાર્ડ નથી ને આધાર કાર્ડ હોય ને ફ્રન્ટ પાનકી હોય ને જે ગરીબ હોય જેને જરૂરત હોય તેને આપવામાં આવે છે।